જામનગર શહેરમાં આજે કોરોનાના કેસ અંગે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારના અહેવાલમાં વિસંગતતા જોવા મળી છે. જામ્યુકોના રિપોર્ટ મુજબ આજે જામનગર શહેરમાં કોરોનાના 147 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્ય સરકારના અહેવાલમાં જામનગર શહેરમાં નવા 170 કેસ દર્શાવાયા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં 46 કેસ સામે આવ્યા છે. એટલે કે સ્થાનિક તંત્રના રિપોર્ટ મુજબ જામનગર શહેરના 147 કેસ સહિત જિલ્લામાં કુલ 193 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્ય સરકારના રિપોર્ટ મુજબ શહેરના 170 કેસ સહિત જિલ્લામાં કુલ 216 કેસ નોંધાયા છે. આ બંને આંકડા ખતરનાક છે, જેને પગલે આરોગ્ય તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની કંપની પવન હંસ લિમિટેડના નવનિયુક્ત ડાયરેક્ટર તથા જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ પણ કોરોનાગ્રસ્ત થતા હોમ આઇસોલેટ થયા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આજે સાંજે ગુવાહાટી જઈ રહેલી બિકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતા આ દુર્ઘટનામાં મોટો મૃત્યુઆંક સામે આવે તેવી આશંકા છે. ટ્રેનમાં 1000થી વધુ મુસાફરો સવાર હોવાની માહિતી છે. ફસાયેલા યાત્રિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ રાત પડી જવાને કારણે બચાવ કામગીરી ખૂબ જ કપરી થઈ ગઈ છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના પગલાં થઈ ગયા છે, ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે જીજી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કૃષિમંત્રીએ કલેક્ટર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ તથા જીજી હોસ્પિટલના હોદ્દેદારો તથા કોરોના નિષ્ણાંત ડોક્ટરો સાથે સમગ્ર મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. કોરોનાની ત્રીજી લહેરની જામનગર જિલ્લાની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, DDOશ્રી, જીજી હોસ્પિટલના અધિક્ષક સહિતના જવાબદાર ડોક્ટરો, અમારા જામનગરના મેયર ડૉક્ટર બીનાબેન કોઠારી, જિલ્લાના ભાજપના સંગઠનના પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા, બધાની હાજરીમાં અમે આજે એક મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં કોરોનાની ત્રીજી લહેરની સ્થિતિ અંગેની ચર્ચા કરી, હાલમાં કેટલા દર્દીઓ છે, દર્દીઓની શું સ્થિતિ છે, દર્દીઓ માટેની કેટલી વ્યવસ્થા છે, ખાસ કરીને બેડની સુવિધા, ઓક્સિજનની સુવિધા, બાયપેપ કે વેન્ટિલેટરની સુવિધા, દવાઓના જથ્થા, બાળકો દર્દીઓ, બાળક દર્દી દાખલ થાય તો એના માટેની કઈ રીતની કેવી વ્યવસ્થા કરી છે, મેડિકલ સ્ટાફની કેટલી જગ્યાઓ છે, કેટલી જગ્યાઓ ખાલી છે, નર્સિંગ સ્ટાફ અંગે પણ અમે તમામ પ્રકારની ચર્ચા કરી અને સંભવિત ત્રીજી લહેરનો સામનો કઈ રીતે અસરકારક રીતે થઈ શકે, ત્રીજી લહેરમાં દર્દીઓને ઓછામાં ઓછી હેરાનગતિ થાય એટલું જ નહીં પણ આ લહેર આટલેથી જ અટકી શકે એના માટે અટકાવવાના સાવચેતીરૂપ જે પગલાં લેવાના છે એના માટે પણ વહીવટીતંત્ર, કલેક્ટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ મિટિંગમાં સમીક્ષા કરી અને આજની આ મિટિંગ મહદઅંશે કોરોનાની સ્થિતિ અંગે, કોરોનાની ત્રીજી લહેર આગળ વધતી અટકે અને જો કોઈ દર્દીને કોરોના થાય તો અહીંયા સારી શ્રેષ્ઠ સારવાર મળી રહે એ દિશામાં હોસ્પિટલના સત્તાવાળાઓ અને સરકારી તંત્ર પાસેથી વિગતો મેળવવા માટે અને જો કંઈ ખૂટતું હોય તો એની પૂર્તતા કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાના શુભ હેતુ સર આજે મેં આ મિટિંગ બોલાવેલ હતી. રિલાયન્સ દ્વારા ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આજે રિલાયન્સ અને ગુજરાત સરકાર વચ્ચે ગ્રીન એનર્જી તથા અન્ય પ્રોજેક્ટો માટે કુલ રૂપિયા 5.95 લાખ કરોડના MOU કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે MOUની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
આ પ્રોજેક્ટોથી ગુજરાતમાં સીધી અને આડકતરી રીતે 10 લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે।